સૂકી ભાજી તો દરેકના ઘરમાં બને, પરંતુ આજે વઘાર કરવાની જ પ્રોસેસ અલગ છે કે જેનાથી સૂકી ભાજીનો ટેસ્ટ 100 ગણો વધી જાય છે. રેગ્યુલર પણ તમે ખાશો તો મજા પડશે, સાથે જ પોચા એવા એકદમ ફરાળી થેપલા કે જે એટલા ટેસ્ટી બન્યા છે કે એટલા સરસ સોફ્ટ થાય છે, અને એને પાણી વગર આપણે બનાવ્યા છે, જે ટીપુ પણ પાણી વાપર્યું નથી. જુઓ કેટલા પોચા બન્યા છે. ચાલો શરૂ કરી દઈએ વાનગીને બનાવવાની. તો અહીં મેં ખારીની ભાજી લીધી છે, જેને દરિયાની ભાજી પણ કહેવાય છે, જે સ્વાદમાં ખારી હોય છે અને જ્યાં દરિયાનો ભાગ હોય ને એની નજીકના વિસ્તારમાં ભાજી ઉગતી હોય છે. તો અત્યારે જયા પાર્વતીના વ્રત ચાલે છે એટલે આ ભાજીનો ઉપયોગ કરીને આજે આપણે થેપલા બનાવવાના છીએ. જો આ રીતે છે ને પાંદડાને અલગ કરી લેવાના હોય છે દાંડલીથી, અને લાંબા એકદમ પાંદડા હોય છે તેના. હવે 1/2 કપ જેટલી થઈ છે, વજનમાં 100 ગ્રામ હતી. ત્યાર પછી હવે આ ભાજી છે ને એમાં માટીનો ભાગ ખૂબ જ હોય છે એટલે એને સરખી રીતે ધોવાની છે. તો 2-3 વખત ધોઈ લેવાની. જો વધારે માટી લાગે તો પાણી આપણે નાખીને રેવા દેવાની છે, જેથી માટી ગળીને નીચે બેસી જાય. તો જો આ રીતે આપણે સરસ રીતે ધોઈ લેવાની છે. બધી ચોખ્ખી થઈ જઈ છે. ત્યાર પછી અહીં 3 મી મીડિયમ સાઇઝના બાફેલા બટેકા લીધા છે, જે એકદમ ઠંડા કરીને ત્યાર પછી આપણે તેને ખમણવાના છે. જો ગરમા ગરમ ખમણીને તો ચીકણા બનતા હોય છે બટેટા, તો આ રીતે ઠંડા કરી ખમણ્યા છે. ત્યાર પછી ધોયેલી જે આપણે ખારીની ભાજી છે, જે સાથે જ ઉમેરી દેવાની છે એક મોટા વાસણમાં. ત્યાર પછી 6-7 મીઠા લીમડાના પાનને મેં બારીક સમારીને ઉમેર્યા છે, જેનો સ્વાદ ખૂબ સરસ આવશે. ત્યાર પછી 2 મોટી ચમચી પ્રમાણે સફેદ તલ લેવાના છે, 1/2 ચમચી જેટલું શેકેલું જીરું લીધું છે પાવડર કરીને, 1/2 ચમચી હળદર પાવડર. હવે ઘણાના ઘરમાં જીરું પણ નથી ખવાતું, તલ પણ નથી ખવાતા કે હળદર પાવડર પણ નથી લેવાતો, તો એ સ્કીપ કરી દેવાનો. 1/2 ચમચી જેટલું લાલ મરચું પાવડર લીધું છે, 1/4 સ્પૂન પ્રમાણે મરી પાવડર લેવાનો છે. સાથે જ અહીં 1/2 ચમચી પ્રમાણે તીખું મરચું બારીક સમારીને ઉપયોગમાં લેવાનું છે. 1 ચમચી જેટલું આદુનું છેણ લીધું છે. સાથે જ અહીં 1/2 ચમચી પ્રમાણે ધાણા જીરું લીધું છે. જો કોઈ પણ મસાલા નથી ખાતા તો તેને સ્કીપ કરી દેવાના છે અને સરસ રીતે મિક્સ કરી દેશું. પહેલા આ રીતે બટેટા સાથે બધા જ મસાલાને સરખી રીતે મિક્સ કરી લેવાના છે. તો આ રીતે મિક્સ થઈ જાય તો સ્વાદ વધારે સરસ આવે છે. ત્યાર પછી અહીં મેં 2 કપ પ્રમાણે લીધો છે રાજાગ્રાનો લોટ. તો રાજાગ્રાનો જાડો અને ઝીણો બંને પ્રકારના લોટ માર્કેટમાં મળે છે, એમાં આપણે ઝીણો લેવાનો છે. 3 ચમચી જેટલું મેં શીંગ તેલ લીધું છે, ફરાળી છે એટલે શીંગ તેલનો ઉપયોગ કર્યો છે. ત્યાર પછી અહીં 1/4 કપ જેટલું મીડિયમ ખાટું હોય એવું દહીં લેવાનું છે. ત્યાર પછી આપણે બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. તો જુઓ અહીં છે ને દહીં અને જે બટેટાનું મોઇશ્ચર છે એનાથી સરસ એવો લોટ બંધાઈ જાય છે. કદાચ તમને એમ લાગે કે પાણીની જરૂર છે તો 1-2 ચમચી જેટલું જ પાણી ઉમેરવાનું છે. તો સરસ એવો જુઓ લોટ બંધાઈ ગયો છે, સેમી સોફ્ટ લોટ બાંધ્યો છે, એકદમ કઠણ પણ નહીં એકદમ ઢીલો પણ નહીં એવો લોટ બાંધવાનો છે. તો આ લોટને બિલકુલ રેસ્ટ આપવાનો નથી, જો વધારે રેસ્ટ આપવા જશો તો ઢીલો થતો છે કેમ કે બટેટું ઉમેર્યું છે. તો જો આ રીતે લોબુ કરી લેશું અને હવે તેને આપણે વધારે પ્રમાણમાં રાજાગ્રાનો લોટનો ઉપયોગ કરવાનો પણ નથી, તો વધારે કડક થાય એટલે થોડો થોડો જેમ ઉપયોગ થાય એટલે કે જેમ જરૂર પડે એમ થોડો થોડો છાંટતા જઈને આપણે આ થેપલાને વણવાના છે. તો જુઓ મેં થોડો થોડો લોટ છાંટ્યો છે અને આ રીતે સરસ એવો મેં થેપલાને વણી લીધું છે. તો જુઓ આપણે ઝીણો લોટ લીધો છે એટલે સરસ એવા વણાઈ શકાય છે અને એટલા જાડા રાખ્યા છે. તો આ રીતે થેપલા વણી લેવાના છે. હવે તેને પ્રોપર શેપ આવે કેમ કે ખબર છે આપણે રાજાગ્રાનો લોટ લઈએ તો કિનારી ફાટતી હોય છે. તો આ રીતે મેં કટરથી તેને સરસ એવો ઢાંકણાની મદદથી કટ કરી લીધો છે, અને તમે ન કટ કરવા માંગો તો પણ ચાલે છે. તો હવે આપણે જે રોટલી કરવાની લોટી હોય તેમાં બંને બાજુ સરસ રીતે પહેલા થેપલામાં ડિઝાઇન આવવા દેવાની છે, ત્યાર પછી ઘી લગાવીને બંને બાજુ શેકી લેવાનું છે. કેટલું સરસ જેવો ડિઝાઇન આવી છે, અને બટેટાથી છે ને આપણા થેપલા હર હંમેશ પોચા જ રહેશે. સાથે દહીં ઉમેર્યું છે એટલે ઠંડા થતા પણ કૂણા રહેવાના છે આ થેપલા. જુઓ સરસ રીતે મેં મીડિયમ ગેસ પર બંને બાજુ શેકી લીધું છે થેપલાને, અને આ જ રીતે બાકીના થેપલાને પણ શેકી લેવાના છે. ખૂબ સરસ એકદમ મસ્ત એવા 2 દિવસ સુધી આ થેપલાને તમે રૂમ ટેમ્પરેચર પર સાચવી શકો છો. ત્યાર પછી થેપલા બની જતા કડાઈમાં 2 ટેબલ સ્પૂન પ્રમાણે શીંગ તેલ ઉમેર્યું છે, 1/2 ચમચી પ્રમાણે વરિયાળી ઉમેરવાની છે. ત્યાર પછી અહીં 2 ટેબલ સ્પૂન પ્રમાણે આપણે સફેદ તલ લઈ લેવાના છે, અને 1/2 ચમચી જેટલું જીરું લેવાનું છે. સાથે જ અહીં આપણે 6-7 મીઠા લીમડાના પાનને હાથથી ચોળીને લેશું જેથી સુગંધ સરસ આવે, અને 1/4 કપ પ્રમાણે શેકેલી શીંગ હોય તેનો અધકચરો મેં ભૂકો ખાંડી લીધો છે. ત્યાર પછી 10 જેટલા કાજુ છે એને ફાડા કરીને ઉપયોગમાં લીધા છે, અને 1/2 ચમચી પ્રમાણે અહીં તીખા મરચાના બારીક ટુકડા લેવાના છે. ખૂબ સરસ તીખીને એવી એટલી મસ્ત ટેસ્ટમાં બને છે. અને 1 ચમચી જેટલી અહીં આદુનું છે લઈ લેશું. 3 ટેબલ સ્પૂન પ્રમાણે લેવાની છે
રેઝિન્સ એટલે કે સૂકી પીળી દ્રાક્ષ. તો વઘાર કરવામાં જો આ બધા જે મસાલા છે એનાથી સૂકી ભાજીનો ટેસ્ટ એટલો સરસ આવે છે. ત્યાર પછી 400 ગ્રામ જેટલી મેં બાફેલી બટેટી લીધી છે જે ઠંડી કરી લીધી છે. 1/4 કપ પ્રમાણે ખારીની ભાજી લીધી છે જે મીઠાનું કામ કરે છે. 1/2 ચમચી પ્રમાણે હળદર પાવડર અને 1/4 ટીસ્પૂન પ્રમાણે આપણે લેવાનું છે લાલ મરચું પાવડર અને 1 ચમચી પ્રમાણે ધાણાજીરું. અહીં નાની ચમચીનો ઉપયોગ કર્યો છે. 1/2 ચમચી પ્રમાણે ખાંડ લઈ લેવાની છે અને 1/2 લીંબુનો રસ. તો ખાંડ છે સાથે અહીં તીખું મરચું લીંબુ એકદમ સરસ ચટપટી એવી આ સૂકી ભાજી રેડી થાય છે. અને વઘારમાં જે મસાલા ઉમેર્યા છે જેમાંથી કોઈ પણ મસાલો ન ખાતા હોય ઉપવાસમાં તો સ્કીપ કરી દેવાનો છે. તો આ રીતે મિક્સ થઈ ગઈ છે. જુઓ ફ્રેન્ડ્સ, દેખાવતી જ ખબર પડે અને જે મસાલા ઉમેર્યા છે એનો ટેસ્ટ એટલો સરસ આવે છે. ઢાંકીને 2 મિનિટ માટે ધીમા ગેસ પર રેવા દીધી છે અને ત્યાર પછી એમાં લીલા ધાણા ઉમેરી દેશું જરૂર પ્રમાણે અને આપણે ગેસ બંધ કરી દેવાનો છે અને ધાણાને મિક્સ કરવાના છે. તો ખૂબ સરસ એવી એટલી ટેસ્ટી આ સૂકી ભાજી બને છે કે તમે રેગ્યુલર પણ ખાઈ શકો છો. તો જે લૂણીની ભાજી ઉમેરી છે તે મીઠાનું કામ કરે છે કેમ કે જયા પાર્વતીમાં મીઠું લેવામાં આવતું નથી. અને જો રેગ્યુલર ઉપવાસમાં તમારે લેવું હોય તો પછી મીઠું ઉપયોગમાં લઈ શકો છો. ખૂબ સરસ એવા થેપલા સાથે આ સૂકી ભાજી તો એટલી ટેસ્ટી લાગે છે. અને તેની સાથે મેં ગળ્યું દહીં અહીં સર્વ કર્યું છે જે ખૂબ જ મજા પડી જાય છે. તીખી ખાટી મીઠી એવી સૂકી ભાજી અને સરસ મજાના ખાટા મીઠા તીખા એવા થેપલા છે અને ગળ્યું દહીં. જો આ થેપલા કેટલા સરસ ઠંડા થઈ ગયા છે તેમ છતાંય જુઓ કેટલા સરસ પોચા છે. દહીં છે અને બટેટા છે જેનાથી આ થેપલા ખૂબ જ પોચા રહે છે અને 2 દિવસ સુધી તમે રૂમ ટેમ્પરેચર પર સાચવી શકો છો. તો રેસીપી ગમી હોય તો લાઇક કમેન્ટ આપી શેર કરજો, સાથે મારી ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો. અને રેગ્યુલર પણ આ સૂકી ભાજી તમે બનાવી શકો છો, એટલી ટેસ્ટમાં બને છે અને ક્યાંય પણ પિકનિકમાં જાઓ ને તો પણ બનાવી શકો છો. ફરી મળીશું, આવજો, શેર કરજો.